أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم भाई तथा बहन अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। भाइयों मारा विषय ऊपर आऊं एनी पहला गई काले आपने न्यूज मळ्यु के पेन्डेमिक ने मुसीबतो वधी गई छे, तो आपणे आपणा परवरदिगार आपणा अल्लाह सुभान व तआला पासे दुआ मळ्यु मांगीए के आ मुसीबतने दूर करे। અને આપણા જે મેડિકલ સાયન્ટિસ્ટ છે, ડોક્ટરો છે, એને ઈલાજ કરવાની તોફિકાત આપે। બીજું કે આપણે બધા મરહૂમ માટે એક સુરે ફાતિહા પઢીએ। બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ અલહમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન મારો વિષય આજે સૂરે યાસીનની તફસીર કન્ટિન્યુએશન કરવાનું છે। તમને યાદ હશે એમ આ વર્ષે 1 માર્ચના આપણે નોર્થવુડ કબ્રસ્તાનમાં બધાએ મળ્યા હતા, ત્યારે આપણે 13મી આયતથી લઈને 17મી આયત સુધીનો આપણે તફસીર કર્યા હતા, તર્જમો કર્યા હતા, ડિસ્કશન કર્યા હતા। અને આજે આપણે 18મી અને 19મી આયતની ડિસ્કશન કરશું, તો આસ્તે આસ્તે આપણે સૂરે યાસીન પછી ખતમ કરી શકશું। તો હું 18મી અને 11મી આયત ઉપર આવું એની પહેલા મને એમ લાગે છે કે આપણે મુખ્તસરમાં 1-17 આયત સુધીની સમરી આપું, જેથી કરીને આપણે એક તો આપણી સમજણી વધશે અને કન્ટિન્યુએશન રહેશે, અને 18મી આયત ને 19મી આયતમાં જેમાં અમુક આપણને સબકો લેવાના છે એ આપણને સમજ પડશે। તો ઇમામ જાફરે સાદિક અલૈહિસ્સલામની રિવાયત છે, હદીસ છે કે બધી વસ્તુમાં બધી ચીજમાં દિલ હોય છે, અને કુરાને શરીફ કુરાને કિતાબનું દિલ સૂરે યાસીન છે। દિલ આપણે ઇંગ્લિશમાં કહીએ હાર્ટ, અથવા આપણે સોલ પણ કરી શકીએ। તો સોલ ઓફ ધ કુરાન ઇઝ સૂરે યાસીન। એક વસ્તુમાંથી આપણે જ્યારે એનું દિલ કાઢી નાખીએ કે એનું હાર્ટ કાઢી નાખીએ, એનું સોલ કાઢી નાખીએ, તો એ વસ્તુની જે એસન્સ છે એ નીકળી જાય છે। તો તમે આમાંથી આપણે સમજી શકશું કે સૂરે યાસીનનો મર્તબો કુરાનમાં કેટલો મોટો છે। તો સૂરે યાસીન એક એવી વસ્તુ છે કે એવો સૂરો છે કે જેનો મર્તબો અને ઇમ્પોર્ટન્સ આપણે આપણી જિંદગીમાં પણ અપનાવી લીધા છીએ। જેમ કે આપણે જોશું તો ગુરુવારના આપણે સૂરે યાસીન પઢશું, આપણે ક્યાં મરણ થઈ જાય તો આપણે સૂરે યાસીન પઢશું, એવા ઓકેઝનમાં આપણે સૂરે યાસીન પઢશું, તો આપણને એનું ઇમ્પોર્ટન્સ ખબર છે, ઇટ્સ રિયાલિટી ફોર અસ ના હાવેવર। પણ એક વસ્તુ ઉપર આપણે બધાને આપણી બધાની નજર હોવી જોઈએ, અને તે આ છે કે સૂરે યાસીન પઢવામાં ઓફકોર્સ સવાબ છે, પણ એની જે અન્ડરસ્ટેન્ડિંગથી જો આપણે પઢશું તો આપણને એનો ઘણો લાભ અને બેનિફિટ મળી શકશે। અને એકચ્યુઅલી આ એક હદીસ છે રસૂલો ખુદા પાસેથી, એમાં આપણને કહે છે કે કોઈ પણ ઇબાદત કે જેમાં થિંકિંગ કે વિચારણા કે રિફ્લેક્શન કે ઊંડો વિચારણો ન હોય તો એ ઇબાદતનો ફાયદો નથી। મતલબ કે આપણી પૂરી કોશિશ હોવી જોઈએ કે આપણે સૂરે યાસીનને સરખી રીતે સમજી શકીએ, અને એ સમજશું તો આપણે અલ્લાહ સુબહાન વ તઆલા આપણા માટે જે મકસદો કરવામાં આવ્યા છે તે આપણને જાણ મળશે એની પાસેથી। ઉલમાઓ એમ કહે છે કે સૂરે યાસીન કારણો એ બતાવે છે કે સૂરે યાસીન શા માટે કુરાનનું દિલ છે, તો કહે છે કે સૂરે યાસીનમાં ફંડામેન્ટલ્સની તકરીરો છે, એમાં
સમજણી આપણને આપે છે, જેમ કે તૌહીદ ઉપર, નબુવત ઉપર અને કયામત ઉપર. એટલે એને કહે છે કે આ કુરાનનું દિલ છે આ સૂર્યાસીન. તો બિસ્મિલ્લાહ પછી યાસીન આ હુરફે મુક્તાઆત છે, એટલે કે આપણે એને પડીએ જુદા જુદા અક્ષરોથી, જેમ કે યાસીન, અલિફ લામ મીમ. સૂર્ય યાસીન, યાસીન જે શબ્દ છે એ એમ કહેવાય છે કે રસૂલ ખુદાના જે કુરાનમાં નામો છે એમાંથી એક નામ યાસીન પણ છે. એટલે આ સૂરાને એમ પણ ઓળખાવવામાં આવે છે કે આ સૂરો આ રસૂલ ખુદાનો છે. એના પછી બીજી આયતમાં અલ્લાહ સુબહાનહુ વતઆલા કહે છે કે આ હિકમતવાળા કુરાનની કસમ. મતલબ એમ કે કુરાન એક હિકમતવાળી કિતાબ છે, એની પાસે ઓથોરિટી છે. તો આ હિકમત અને ઓથોરિટી શેના માટે સવાલ છે? તો એ છે જજમેન્ટ આપવા માટે. આ કિતાબ એટલી વેઇટી છે, એટલી ઇમ્પોર્ટન્ટ છે કે એની પાસે ઓથોરિટી છે જજમેન્ટ આપવાની. ત્રીજી આયતમાં અલ્લાહ સુબહાનહુ વતઆલા રસૂલ ખુદાને વેલિડેશન આપે છે, બેશક તું પૈગંબરોમાંથી છો. આ વેલિડેશન આપ્યા પછી રસૂલ ખુદાને કોન્ફિડન્સ આપે છે. કયું કોન્ફિડન્સ આપે છે? કે તું સીધા રસ્તા ઉપર છે. એટલે પહેલા હિકમતવાળી કિતાબ, ઓથોરિટી, જજમેન્ટ આ કિતાબનું, પછી વેલિડેશન, અને પછી કોન્ફિડન્સ આપ્યા પછી અલ્લાહ સુબહાનહુ વતઆલા પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે છે કે આ કુરાન એક ઇઝ્ઝતવાળા અને દયાળુ અલ્લાહ સુબહાનહુ વતઆલા તરફથી નાઝિલ થઈ છે. ત્યારે આ પાંચમી આયતમાં અલ્લાહ સુબહાનહુ વતઆલા પોતાને ઇન્ટ્રોડ્યુસ કરી અને પછી કહે છે કે આ કોમને તમે વોર્ન કરો, તમે ચેતવણી આપો. કારણ કે આ લોકોના બાપ દાદાઓને ચેતવણી આપવામાં નહોતી આવી, એ લોકો ગફલામાં છે. અને એ લોકોની અત્યારે અમુક મોટા ભાગો, એ કોમમાં મોટા ભાગના લોકો અઝાબના લાયક થઈ ગયા છે. મતલબ કે એ લોકો પાસે ઈમાન નથી રહ્યું, અને એ લોકો પોતાની એરોગન્સની સાંકળથી, એટલે કે ધ ચેઇન ઓફ એરોગન્સ, પોતાના ગળામાં નાખી દીધી છે અહીંયા ચીન સુધી. આગળ પડદો છે, પછવાડે પડદો છે, ઉપર પડદો છે, એ લોકો કંઈ જોઈ નથી શકતા એ પોતાના એરોગન્સ સિવાય. એ રસૂલ, આ લોકોને તું ડરાવીશ કે ન ડરાવીશ, કોઈ પણ જાતના એ લોકો ઈમાન લઈ આવવાના નથી. એટલે અહીંયા એક જાતનું ડિપ્રેશન પણ આપી ગયો રસૂલ ખુદાને કે તું જેટલી કોશિશ કરીશ અહીંયા આ લોકોને ઈમાન નહીં, એ લોકોને ડરાવીશ કે નહીં ડરાવ, આ લોકો ઈમાન નહીં લઈ આવે. પણ એના પછીની આયતમાં અલ્લાહ સુબહાનહુ વતઆલા કહે છે કે અમુક માણસો છે કે જેઓ ઈમાન લઈ આવ્યા છે, કે જેઓ અલ્લાહથી ડરે છે, ખોફ રાખે છે. અને અલ્લાહ સુબહાનહુ વતઆલા કહે છે કે એ રસૂલ, આ લોકોને તું ખુશખબરી આપી દે કે અલ્લાહ સુબહાનહુ વતઆલા મુર્દાઓને જિંદા કરે છે, અને પછી એ લોકોએ જે અમલો મોકલાવ્યા છે એ અમલો અને એના જે એની જે અસરો છે અમલોની એ કિતાબે મુબીનમાં ભેગી કરે છે. તો અહીંયા સુધી આપણને ખબર પડશે કે એક બાજુ અલ્લાહ સુબહાનહુ વતઆલા રસૂલ ખુદાને કહી દીધું કે જો આ લોકોને તું ડરાવીશ કે નહીં ડરાવીશ, આ કોમ ઈમાન નથી લઈ આવવાની. પણ અમુક માણસો છે, થોડા માણસો છે, પણ અમુક માણસો છે કે જેઓ ઈમાન લઈ આવશે. અને આ જે થોડા માણસો છે એનું ગ્રુપ આસ્તે આસ્તે પછી વધશે. તો આ પૈગંબરોની એકચ્યુઅલી આપણે હિસ્ટ્રી જોશું તો એમાં હાલતો આ જ છે કે જેમ કે હઝરતનું 950 વર્ષ સુધી તબલીગ કર્યા હતા, અને પછી છેલ્લે એને ખાલી 80 માણસો ઈમાન લઈ આવ્યા હતા. એટલે કે આ કામ મોટું છે, પણ તું આના ઉપર વ્યાધ નહીં કરે. ભલે તને ટોકતા હોય, ભલે તારા ઉપર તને ગાળુઓ આપતા હોય, પણ તારું દિલમાં તું લઈ નહીં લે, કોન્ફિડન્સ રાખ અને આગળ વધ. પછી રસૂલ ખુદાને કહે છે, શહેરનો એક એક્ઝામ્પલ આપે છે કે તું આ શહેરનો એક્ઝામ્પલ દે, આ શહેરના રહેવાસીનો એક્ઝામ્પલ દે કે જેની પાસે અમે બે પૈગંબરો મોકલાવ્યા હતા,
અને જ્યારે અમે આ બે પૈગંબરો મોકલાવ્યા તો આ શહેરના રહેવાસીઓ એને રિજેક્ટ કર્યા. ત્યારે અમે આ ત્રીજા પૈગંબરને મોકલાવ્યા અને ત્રણ પૈગંબરો આ રહેવાસીને કહે છે, રહેવાસીઓ કાફેર હતા, એને કહે છે કે અમને અલ્લાહ સુબહાનુ વ તઆલાએ મોકલાવ્યા છે તમારી પાસે. ત્યારે આ કાફીરો રહેવાસીઓ પૈગંબરોને જવાબ આપે છે કે તમે અમારા જેવા ઇન્સાન જ છો, તમે કાંઈ નથી, ઇનફેક્ટ તમારો દાવો જે છે તમે જૂઠા છો. આવી રીતે એને ઇન્સલ્ટ કરતા હતા કર્યા. ત્યારે પૈગંબરો એ લોકોને જવાબ આપે છે કે બેશક અમને ખબર છે કે અમારો પરવરદિગાર, સોરી, અમને ખબર છે કે અમારો પરવરદિગાર અમને મોકલાવ્યો છે અને અમને અમારા પરવરદિગારને પણ ખબર છે કે અમને તે મોકલાવ્યો છે, અને અમારી જવાબદારી તો એટલી જ છે કે અમે તમારા સુધી અલ્લાહ સુબહાનુ વ તઆલાનો મેસેજ ને પૈગામ પહોંચાડી દઈએ. તો આ 17 આયતોનું મુખ્તસર ગુજરાતીમાં આપણે કહીએ તફસીર અને અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે હું આ બે આયતોને તિલાવત કરીશ, 18 અને 19, ને પછી એના ઉપર આપણે ડિસ્કશન કરશું અને જોશું કે એમાં ક્યાં ક્યાં સબકો આપણને મળે છે. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم قالوا إنا تطيرنا بكم لئن لم تنتهوا لنرجمنكم وليمسنكم منا عذاب أليم قالوا طائركم معكم أئن ذكرتم بل أنتم قوم مسرفون صدق الله العظيم. આ બે આયતો અને પેલી જે છે જે જે 15, 16, 17મી આયત છે એ બધું કનેક્શનમાં છે. તો આમાં આપણને અમુક સબકો મળે છે. તો પહેલાં આપણે જાણીએ કે 18મી આયતમાં આપણને શું સમજાવે છે. તો 18મી આયતમાં અલ્લાહ સુબહાનુ વ તઆલા કહે છે કે આ જે શહેરના રહેવાસીઓ હતા એ પૈગંબરોને કહે છે કે અમે તમને બેડ ઓમેન તરીકે લેખીએ છીએ. ફોર આસ યુ આર અ બેડ ઓમેન. અને જો તમે તમારી તબલીગને બંધ નહીં કરો તો અમે તમને પથ્થરથી હલાક કરી દેશું. વી વિલ પેરિશ યુ બાય હિટિંગ યુ વિથ સ્ટોન્સ. અને તમને અમે પેઇનફુલ પનિશમેન્ટ આપશું. અમે તમને આ મોટી સજાઓ આપશું. તો આમાં એક બે વસ્તુ આપણને સમજવાની જરૂર છે. પહેલી વસ્તુ આ છે કે એ લોકો કહે છે કે પૈગંબરો એ લોકો પાસે આવ્યા અને એ લોકોની પાસે રહેતા હતા, તો એ લોકો માટે આ એક બેડ ઓમેન છે. બેડ ઓમેનનો મતલબ એમ કે આપણે ગુજરાતીમાં કહીએ ફાલ, ખરાબ ફાલ, એટલે કે એવી વસ્તુ કે જેના કારણે એ લોકોને મુસીબત બનાવે છે. એટલે પૈગંબરોના આવવાથી એ લોકો તો નસીહત તો કરતા હતા, પણ એ લોકોના મગજમાં એમ હતું કે આ પૈગંબરોના આવવાથી એ લોકો માટે આ બેડ ઓમેન છે, આ ખરાબ ફાલ છે, એ લોકોને બધી મુસીબતો આવે છે. તો અલ્લાહ સુબહાનુ વ તઆલા અહીંયા આપણને એ પણ સમજાવે છે કે જો જ્યારે તમારી પાસે ખોટી માન્યતાઓ હોય, ખોટા રિવાજો હોય, તમે તમારા વહેમ રાખતા હો, વેમિલા હો, ઇમેજિનેશન બહુ તમારું કામ કરતું હોય, તો અને સાયકોલોજીકલી તમે આનાથી ડિપ્રેસ થઈ ગયા હો, તો આ બધી વસ્તુઓ જે છે એ તમારા માટે એટલી ખરાબી છે, તમને બેનિફિટ નથી આપતી. ઇનફેક્ટ ઇસ્લામમાં એમ છે કે જો તમે આ ઓમેનને આને આ વસ્તુને તમે કારણ બનાવી નાખો બેડ ઓમેન તરીકે, તો પછી ઇસ્લામમાં એને શિર્ક ગણાય છે. અને એકચ્યુઅલી બિહારુલ અનવારમાં પણ છે કે આપણા માસુમો પાસેથી હદીસ છે કે જ્યારે આપણે આવી ખોટી માન્યતા ઉપર રિલાય કરીએ ત્યારે આપણે આ શિર્કના પોઝિશન ઉપર આપણે પહોંચી જઈએ છીએ, આપણે શિર્ક કરીએ છીએ. તો આ વસ્તુમાં આપણે એક સબક આ છે કે જ્યારે આપણે આવી માન્યતા ઉપર રિલાય થાય છે તો આપણે આપણા પોતાની મેન્ટલ સાયકોલોજીને આપણે બહુ અફેક્ટ કરીએ છીએ, આપણે બહુ વીક કરી નાખીએ છીએ. એમાં આપણું શું થાય છે કે આપણું ઈમાન ઘટી જાય છે, આપણે લોકો ઉપર
खोटा विचारों करीए छे, माणसों ना खोटा विचारों करीए छे, अने त्रीजू के आपणा पोताना कामों में आपणे कमजोर थई जाए छे। शा माटे? कारण के आ खोटी मान्यता ऊपर ज्यारे आपणे रिलाय थाय छे। बीजू जे सबक आमांथी मळे छे आ 18મી આયતમાં એ આ છે કે તમે જોશો તો એ શહેરના રહેવાસીઓ ત્રણ હથિયાર યુઝ કર્યા હતા। પહેલું હથિયાર હતું કે ફેક ન્યૂઝ, કે જૂઠલાવું, કે જૂઠાઓનો ઇલ્ઝામ નાખવો, લાઈંગનો ઇલ્ઝામ નાખવો, આ એક હથિયાર છે। બીજો હથિયાર જે આ શહેરવાળા યુઝ કર્યા હતા પૈગંબરો ઉપર એ હતો ઇન્સલ્ટ, કે તમે એ પૈગંબરોનું ઇન્સલ્ટ કરો, આ બીજો હથિયાર। ને ત્રીજો હથિયાર ઓ વેપન એ હતું કે એ લોકો પથ્થરો યુઝ કર્યા હતા મારવા માટે અને પૈગંબરોને હલાક કરવા માટે। તો આ ત્રણ જે હથિયારો છે તો આપણે જોશું તો આજે આપણી પણ જિંદગીમાં ઇસ્લામના જે દુશ્મનો છે આ ત્રણ જ હથિયારો યુઝ કરે છે। આપણે જોશું તે ઇસ્લામને આજે નીચે પાડવા માટે મીડિયા કંટ્રોલ ને મીડિયા કંટ્રોલથી ફેક ન્યૂઝ ને લાઈંગ અબાઉટ ઇસ્લામ આપવામાં આવે છે, કે જેથી કરીને માણસના મગજમાં ખોટી માન્યતાઓ નાખે, ખોટી આઈડિયાઝ નાખે। અને તમને તો ખબર છે કે આજે મોટામાં મોટી બેટલ ફિઝિકલ બેટલ નથી, is how to capture the mindset of the people. એટલે આપણે જોશું તો ઇસ્લામના દુશ્મનો પણ આ જ આઈડિયા યુઝ કરે છે, આ જ હથિયાર યુઝ કરે છે। સેકન્ડ હથિયાર જે આજના વખતમાં પણ યુઝ થાય છે ઇસ્લામની અગેન્સ્ટ ઇઝ ઇન્સલ્ટિંગ ધ પર્સનાલિટીઝ ઓફ ઇસ્લામ। આપણે જોઈ રહ્યા છીએ ન્યૂઝમાં કે આપણા રસૂલ ખુદા ઉપર પણ આ લોકો ઇન્સલ્ટ કરે છે ઇન ધ નેમ ઓફ ફ્રીડમ ઓફ સ્પીચ। સો આ જ આવા જ હથિયારો જે તે જમાનામાં યુઝ કરતા હતા એ આ જમાનામાં પણ આ લોકો યુઝ કરે છે। ને ત્રીજું છે પાવર ઓફ વેપન, પાવર એટલે કે યુઝ ઓફ પાવર રાધર। તો યુઝ ઓફ પાવરમાં તે જમાનામાં પથ્થરો યુઝ કરતા હતા, આ જે લેજિસ્લેશન છે, પાર્લિયામેન્ટ છે, અને જો એ કામ ના આવે, રૂલ્સ ને રેગ્યુલેશન એવું બનાવે કે મુસલમાનોને નીચે રાખે, અને જો એ કામ ના આવે અને મુસલમાનો આના આની અગેન્સ્ટ જાય તો પછી એ લોકોનું પાવર જે છે ન્યુક્લિયર પાવર સુધી એ લોકો પોતાનો પાવર યુઝ કરી શકે છે મુસલમાનોના દેશો ઉપર હુમલો કરવા માટે। તો આ જ હથિયારો આજે પણ યુઝ થાય છે। તો આપણો સબક આમાંથી આપણે આ મેળવી શકીએ છીએ કે જે ત્યાં યુઝ થતું હતું આજે પણ યુઝ થાય છે। તો પૈગંબરની પોઝિશન ત્યારે કઈ હતી, આનો સામનો કરવા માટે પૈગંબરો શું કર્યા? તો 19મી આયતમાં આપણને સમજ પડે છે કે પૈગંબરો શું કર્યા। પૈગંબરો એક પોઝિશન ઉપર આવી અને પછી એ પોઝિશનને લોકો ડિફેન્ડ કર્યા। તો 19મી આયતમાં અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે પૈગંબરો આ રહેવાસીને કહે છે કે આ જે મુસીબતો તમે મુસીબતોની જે વાતો કરો છો, આ મુસીબતો છે જે તમે તમારા પોતાના હાથેથી લઈ આવ્યા છો। એટલે એમ કે અમે જે તમને નસીહતો આપો છો એમ તમે સમજો છો કે આ બેડ ઓમેન છે? નહીં, બલકે યુ હેવ ટ્રાન્સગ્રેસ્ડ ઓલ બાઉન્ડ્સ, તમે હદની બારે નીકળી, તમે એવી કોમ છો કે તમે હદની બારે નીકળી જાઓ છો। કહેવાનો મતલબ એમ છે કે જ્યારે કોઈ પણ કોમ કે કોઈ પણ માણસ હદની બારે નીકળી જાય છે ત્યારે મુસીબતો એના ઉપર પડે છે। તો આ પોઝિશન પૈગંબરે લીધી કે એક ફેરે પોતાની જે હકની વાત હતી કહી દીધી કે આ મુસીબતો જે આવે છે એ તમારા પોતાના હાથેથી તમે લઈ આવો છો, એટલું જ નહીં પણ તમે હદથી એક બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રીથી તમે આગળ વટાઈ ગયા છો। શબ્દ જે યુઝ થયો છે આઈન ઝુકિરતું, કે તમે એમ સમજો છો કે અમારી નસીહતો બેડ ઓમેન છે? નહીં, પછી જે શબ્દ યુઝ છે આઈન ઝુકિરતું બલ અંતુમ કૌમુમ મુસરિફૂન, યુ આર એ કોમ્યુનિટી ધેટ ઇઝ ટ્રાન્સગ્રેસ્ડ ઓલ બાઉન્ડ્સ, તમે એવી કોમ છો કે જે તમે હદની બહારે નીકળી ગયા છો। તો આ 19મી આયતમાં આપણને ખબર પડે છે કે ધ ફર્સ્ટ થિંગ કે આપણે કરવું જોઈએ એટલીસ્ટ વી સ્ટીક બાય ધ ટ્રુથ, કે જે મુસીબતો આવે છે એ અમારાથી નથી આવતી, તમારી પોતાની હાથેથી તમે લઈ આવો છો કારણ કે તમે હદની બહારે નીકળી ગયા છો। તો 18ની 19મી આયતમાં આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જો ખોટી માન્યતાઓ અને ખોટી આઈડિયાઝ ને ખોટી રિવાજો ઉપર જો આપણે આપણું પોતાનું મકસદો રાખશું તો આપણે આપણા પોતાને આપણા પોતા ઉપર મુસીબતો લઈ આવશું।
તો આ જે ખોટી માન્યતાઓ અને ખોટી આઈડિયા આવે છે કેવી રીતે આપણી કોમમાં કે આપણા પોતામાં, તો પહેલી વસ્તુ જે છે કે જે આ ખોટી માન્યતાઓ, ખોટી આઈડિયાઓ, ખોટા રિવાજો લઈ આવે છે, પહેલી વસ્તુ આ છે કે આપણું પોતાનું ઇગ્નોરન્સ, બીજું આપણી પોતાનું ઇનોસન્સ, ત્રીજું ખોટી શિખામણો, ચોથી ખોટા તબલીગો, પાંચમું દુશ્મનોનું ક્લેવરનેસ, અને છઠ્ઠું આપણું બોરપણું, નાઇવિટી. એટલે આપણને આપણા અયમાઓ કહી ગયા છે કે પાંચ વસ્તુ ઉપર આપણે હંમેશા ધ્યાન હોવું જોઈએ, સખત ધ્યાન હોવું જોઈએ. જ્યારે પણ આપણી પાસે કોઈ પણ એવા વિચારો આવે, કોઈ પણ એવા આઈડિયાઓ આવે, કોઈ નવી વાતો આવે, કોઈ ઇલ્ઝામો આવે, કે કોઈ એમ સમજીને કે આ ઓથોરિટેટિવ કામ છે કરવાનું, તો પાંચ વસ્તુ ઉપર આપણે રિલાય થવું જોઈએ. પહેલી વસ્તુ છે કુરાન, બીજી વસ્તુ છે કે એના જે કુરાનના જે ઇન્ટરપ્રિટેશન છે, એટલે કે આપણા પૈગંબરો અને ઈમાની હદીસો ઉપર આપણને રિલાય થવું જોઈએ, ત્રીજી કે આપણો ઇલ્મ, ચોથું આપણું અકલ, અને પાંચમું આપણું એક્સપિરિયન્સ, જિંદગીનો એક્સપિરિયન્સ. આ પાંચ વસ્તુ સાથે આપણે કોઈ પણ નવી વસ્તુ આપણી પાસે આવે, કોઈ પણ ઇલ્ઝામો આપણી પાસે આવે, તો આ પાંચ વસ્તુઓ ને આપણો સાથ લેવું જોઈએ. આપણે જો ઇગ્નોરન્સ રહેશું, કે આપણે ઇનોસન્સ હશું, કે આપણે નાઈવ હશું, બોરપણું હશું, તો પછી આપણે આ સામનો ન કરી શકીએ. આપણે ક્યારે સામનો કરી શકશું? કે આપણે આપણું કુરાનમાં અને આપણી સમજણીમાં, કુરાન સમજણીમાં આપણું આપણે હોશિયાર રહીએ, હદીસોમાં આપણે હોશિયાર રહીએ, ઇલ્મમાં આપણે હોશિયાર રહીએ, યુઝ ઓફ અક્કલ, યુઝ ઓફ રીઝનિંગ, યુઝ ઓફ રેશનાલિટીમાં આપણે અને આપણે હોશિયાર રહીએ, અને આપણા પોતાના રેશનાલિટીમાં પણ આપણે હોશિયાર રહીએ. તો આ સબક આપણને 18 અને 19 આયતોમાં આપણી પાસે આ છે કે જો આપણે જ્યાં સુધી આપણું પોતાનું ઈમાન સ્ટ્રોંગ નહીં બનાવે, કુરાનથી, હદીસથી, ઇલ્મથી, અક્કલથી ને એક્સપિરિયન્સથી, તો આપણે કોઈ પણ પાવર સાથે ઊભા નહીં રહી શકીએ. ઈમાન પાસે એટલું પાવર છે કે કોઈ પણ પાવર એની સામે એ ઈમાનને હલાવી નહીં શકે. આપણા આપણા શરીરને લઈ જશે, પણ આપણા ઈમાનને હલાવી નહીં શકે. અને ઈમાનને ક્યારે હલાવી નહીં શકે? જ્યારે આપણી પાસે કુરાનની સમજણી સરખી હશે, હદીસોની સમજણી સરખી હશે, ઇલ્મ હશે, અક્કલથી આપણે કામ લેશું, અને આપણા પોતાની જિંદગીના જે એક્સપિરિયન્સ છે એને પણ આપણે સાથે લેશું. સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. જ્યારે આપણે કરબલાની કિસ્સાને યાદ કરીએ, ત્યારે આપણે હંમેશા ઇમામ હુસેનના દુઃખોને યાદ કરીએ છીએ, પણ સાથે સાથે આપણે ઇમામ હુસેનના મકસદોને પણ યાદ કરવું જોઈએ. અને એમાં એક મકસદ જે ઇમામ હુસેન આગળ કરતા હતા હંમેશા, કે આ તો કે નમાઝને કાયમ કરો. આ ઇમામ હુસેનની જ્યારે આપણે જિંદગી જોશું તો આપણને આ બહુ ક્લિયરલી દેખાઈ આવશે. તબરી જે હિસ્ટોરિયન હતો એ લખે છે કે નવમો દિવસ હતો, ગુરુવારનો દિવસ હતો, બપોરનો વખત હતો, અને ઉમરે સાદ ઇન્સ્ટ્રક્શન આપે છે એના લશ્કરને કે તમે ઇમામ હુસેનના ખૈમા ઉપર હુમલો કરો. તો ઇમામ હુસેન ત્યારે ખૈમાની બારે હતા અને ધ્યાન રાખતા હતા ખૈમાનું, તલવાર ઉપર તલવાર રાખી એને આરામ કરતા હતા, અને એને જોકું આવી ગયું, નિંદર આવી ગઈ. હવે જ્યારે બીબી ઝૈનબે જોયું કે અહીંયા લશ્કરનું અવર જવર થાય છે, અવર જનાર થાય છે, અવર જવર થાય છે, તો અને ખૈમાની બાજુમાં લશ્કર આવે છે, તો એ દોડતી ઇમામ હુસેન પાસે ગયા અને કે ભાઈ, ઉમરે સાદનું લશ્કર આપણા ખૈમાની નજદીક આવી ગયું છે. જ્યારે ઇમામ બીબી ઝૈનબનો અવાજ સાંભળ્યા, ત્યારે ઇમામ હુસેન એની નીંદરમાંથી ઉઠી ગયા. ત્યારે પહેલા શબ્દ જે એણે યુઝ કરી રહ્યા હતા કે મને નીંદરમાં, સ્વપ્નમાં મારા નાના આવ્યા હતા અને મને કહે છે કે નજદીકમાં તું મારી પાસે આવીશ. એ ભાઈ અબ્બાસને બોલાવીને કહે છે કે ઉમરે સાદ પાસે જાઓ અને પૂછો તમે ને કે શા માટે લશ્કરો ખૈમાની નજદીક મોકલાવ્યા. ત્યારે હઝરત અબ્બાસ લશ્કર પાસે ગયા ઉમરે સાદના, ત્યારે એ લોકોએ કહ્યું કે
કાં તો ઇમામ હુસેન બૈયત આપે, અને જો નહીં આપે તો અમે એને ખૈમા ઉપર અમે હુમલો કરશું. જ્યારે આ વાત હઝરત અબ્બાસ ઇમામ હુસેન પાસે લઈ આવ્યા, ત્યારે ઇમામ હુસેન કહે છે હઝરત અબ્બાસને કે તમે પાછા જાઓ ને અને કહો કે ઇમામ હુસેનને અલ્લાહ સમજે છે, અલ્લાહને ખબર છે કે ઇમામ હુસેનને ઇબાદત કરવું કેટલું પસંદ છે, સલાતને કાયમ રાખવું કેટલું પસંદ છે, કુરાન પઢવું કેટલું પસંદ છે, તો એક રાત આપણને આપે, કાલે સવારના હુમલો કરે, આજે આજની રાત અમને ઇબાદત માટે ખપે છે. ત્યારે ઉમરે સાદે એ લોકોને જવાબ આપ્યો કે જો બૈયત નહીં કરો તો અમે તરત જ હુમલો તમારા ખૈમા ઉપર કરશું. તો આના ઉપરથી આપણને ખબર પડે છે કે ઇમામ હુસેનને સલાત કાયમ કરવાનું અને કરતા હતા તો કેટલું આનંદ આવતું હતું. અને એની સાક્ષી આપણે જ્યારે તે વારસામાં આપીએ છીએ કે હું સાક્ષી આપું છું કે તમે સલાતને કાયમ કરતા હતા, ઝકાત આપતા હતા, માણસોને સારી વસ્તુ તરફ કહેતા હતા જવાનું, માર્ગદર્શન આપતા હતા અને ખરાબ વસ્તુથી અટકાવતા હતા, અને તમે અલ્લાહ અને રસૂલને ફોલો કરતા હતા ત્યાં સુધી કે તમારો જીવ પરવાસ થઈ ગયો. આ આપણે સાક્ષી આપીએ છીએ. એટલે તો આપણે જોઈએ છીએ કે આ મકસદે ઇમામ હુસેન અલૈહિસલામ નમાઝનું કેટલું મહત્વનું છે. એટલું જ નહીં પણ જ્યારે વખત આવ્યો રૂખસતનો અને ઇમામ હુસેન ખૈમામાં હતા અને બાઈઓ બધી ઘેરી લીધા હતા, છોકરાઓ અને બાળકો અને બાળકીઓ ઘેરી લીધા હતા, ત્યારે ઇમામ હુસેન ખૈમામાં બાઈઓને શું કહ્યું? એ લોકોને કહ્યું કે જો દુઃખનો વખત આવ્યો છે, તમને સબર કરવું પડશે અને તૈયાર થઈ જાઓ, અને એ આશા રાખો અને અને કોન્ફિડન્સ આપ્યું છું કે જે કાંઈ તમારા ઉપર દુઃખો આવશે અંતમાં તમારા માટે સારું છે. તો આપણે જોશું કે આ બે વસ્તુ, એક કાયમ કર્યા સલાતને, એસ્ટેબ્લિશ કર્યા સલાતને, અને બીજું આપણને સબક મળે છે, અને બીજું કે સહનશીલતા, ધ ટુ થિંગ્સ દેટ યુ કેન ટેક આઉટ ફ્રોમ ધ લાઈફ ઓફ ઇમામ હુસેન અલી સલામ ઇઝ એસ્ટેબ્લિશિંગ પ્રેયર્સ એઝ વેલ એઝ રેઝિસ્ટન્સ ટુ ઇનજસ્ટિસ. આ બે વસ્તુ મકસદે ઇમામ હુસેન અલી સલામ છે. ઇન્ના લિલ્લાહી વઇન્ના ઇલૈહી રાજીઉન. આપણે બધા મરહુમા માટે સૂરે ફાતિહા પડે એની પહેલા આપણે દુઆ કરીએ કે આપણને ઝુલમોથી બચાવે, હાસિદોના હાસિદથી બચાવે, અને આપણા બારમા ઇમામ ઇમામ મુહમ્મદ મહેદી સાહેબ ઝમાન અલૈહિસલામને ઝુહુર ફરમાવે. ફાતિહા.